प्रभु ईशुना जीवंत ने पवित्र त्रिएक नाममा वाला भाइयों ने बहनों आप सर्व ने लोगोस बाइबल स्टडी तरफ थी हूँ प्रेमी सलाम पाठवु छू। आजनो दिवस ले चौथी एप्रिल 2024 अने गुरुवारनो आ नवो दिवस प्रभुए अपना जीवन में उमेर्यो माटे प्रभुनो खूब आभार मानिए छे। जीवताओं में प्रभुए अपनी गणतरी करी रात्रे सारी ऊँघ ने आराम आपीने नवो दिवस बतावियो खरेखर प्रभुना नाम ने धन्यवाद आपीए छे। आजनु प्रोमिस ए गीत शास्त्र तेनो 8मो अध्याय अने 4थी कलम। घणी बधी वखते आ वचन विषे आपणे मनन कर्युं छे, आ वचन आपणे वाँच्युं छे अने सांभळ्युं छे। 8मो अध्याय ने 4थी कलम। माणस ते कोण छे कि तू तेनुं स्मरण करे छे, दाऊद राजा कहे छे। माणस ने ते आटलू बधुं महत्व आपी दीधुं छे कि तू तेने याद करे छे, अने मनुष्य पुत्र कोण के तू तेनी मुलाकात ले छे। हवे जो आपणे उत्पत्तिना पुस्तक में वाँचीए छे कि ईश्वरे यहोवाहे માણસ ને બનાવવાને માટે મહેનત કરી, પણ માણસ બનાવતા પહેલાં વિચાર કર્યો અને માણસને બનાવ્યા પછી પણ વિચાર કર્યો, એટલે બે વિચાર કર્યા માણસને માટે। માણસને બનાવતા પહેલાં કેવો વિચાર કર્યો કે માણસ બનાવવું છે પણ કેવું માણસ બનાવવું, એટલે એ વિચાર કર્યો કે માણસને કેવું બનાવવું છે, અને એના જવાબમાં યહોવાએ જ કહ્યું કે પોતાની પ્રતિમા પ્રમાણે બનાવીએ, એટલે પોતાના સ્વરૂપ નહીં પણ પોતાનું જાણે કે સ્વભાવ નિષ્પાપ એવું, આકૃતિની વાત નથી। પણ અહીં આગળ કહે છે કે સ્વભાવ પોતાની પ્રતિમા પ્રમાણે બનાવીએ, અને માણસને બનાવી દીધું। હવે માણસને બનાવ્યા પછી યહોવાએ પાછો બીજો વિચાર કર્યો, કેવો વિચાર કર્યો કે આ બનાવેલું માણસ, મારા હાથનું બનાવેલું માણસ, માણસ તે એકલો રહે તે સારું નથી, એના માટે યોગ્ય એવી એક સહાયકારી સુજાવીશ એ આપણે જાણીએ છીએ, અને પછી હવા બનાવી। એટલે યહોવાએ માણસને બનાવતા પહેલાં અને બનાવ્યા પછી જે વિચાર કર્યો અને તે અમલમાં મૂક્યો। હવે જો આખી પૃથ્વીનો ગોળો આપણે જોઈએ તો કેટલો મોટો ગોળો, એ ગોળા ઉપર, પૃથ્વીના ગોળા ઉપર આ માણસને કેટલી જમીન જોઈએ છે, ઊભા રહેવા માટે 1 ફૂટ અને સુવા માટે 6 ફૂટ, એટલે એની કોઈ વિશાતમાં નથી એમ કહી શકાય માણસની દ્રષ્ટિએ, કે આટલી મોટી પૃથ્વીમાં આટલું નાનું માણસ એ કોઈ વિશાતમાં નથી। છતાં પણ યહોવા કહે છે, દાઉદ રાજા કહે છે કે આટલું નાનું માણસ કે તેને તું યાદ કરે છે, આટલું નાનું માણસ કે જેની તે મુલાકાત લીધી, એટલે ઈશ્વરની દ્રષ્ટિમાં આ બનાવેલું માણસ બહુ મૂલ્યવાન છે। લોકોની દ્રષ્ટિમાં કદાચ ના હોઈ શકે, પણ ઈશ્વરની દ્રષ્ટિમાં આ માણસ, એ બનાવેલું માણસ એ બહુ મૂલ્યવાન માણસ છે। ઘડિયાળી છે, ઘડિયાળ બનાવે, અને ઘડિયાળ બનાવ્યા પછી કોના હાથમાં જાય છે, એ ઘડિયાળ ચાલે છે કે નથી ચાલતું, એ ઘડિયાળનું શું થયું, એ ઘડિયાળ બનાવનારને કોઈ પડી હોતી નથી એ આપણે જાણીએ છીએ। પણ માણસ બનાવનાર ઈશ્વરને, એ બનાવેલા માણસને માટે કંઈક પડી છે, એના માટે કંઈક એને ચિંતા છે, લાગણી છે, અને માટે પાપ કર્યું ને, આદમને હવાએ પાપ કર્યું તો વાડીમાંથી હાંકી કાઢ્યા, પણ એમના માટે તરત જ યોજના બનાવી કે ફરીથી એ મારા હાથનું બનાવેલું માણસની ફરી સંગત થાય એવી યોજના બનાવી, એ તો તારણની યોજના। પોતાના દીકરાને વધસ્તંભ પર મરણ પામવા મોકલ્યો, હમણાં જ આપણે એ દિવસ ઉજવ્યો અને એ પ્રસંગો ઉજવ્યા, એટલે ઈશ્વર માણસની મુલાકાત લે છે। બીજી બાબત જો જોઈએ તો જ્યારે આદમને બનાવ્યો ને,
ત્યારે યહોવાને તો બધી જ ખબર હતી. કઈ ખબર હતી? કે આ હું જે માણસ બનાવું છું, જેને એદનવાડીમાં રાખું છું, એ પાપ કરશે, મારી આજ્ઞા તોડશે, અને એક દિવસે એને વંશજોને માટે મારે પૃથ્વી પર વધસ્તંભ પર મરણ પામવું પડશે. એ એમને ખબર હતી. તો પણ માણસ બનાવીને એ સ્વતંત્ર માણસ બનાવ્યું. એટલે કહેવાની બાબત કે માણસ તે કોણ છે કે તું તેની મુલાકાત લે છે, તું તેનું સ્મરણ લે છે. હવે કેવી રીતે મુલાકાત લીધી? ઈશ્વર રાજાઓનો રાજા, પ્રભુઓનો પ્રભુ, સ્વર્ગનો માલિક, સ્વર્ગનો અધિકારી એ પૃથ્વી પર માણસ બનીને આવ્યો, જેને આપણે ગભાણમાં કહીએ છીએ, ઈશ્વરનો જન્મ કહીએ છીએ. મુલાકાત લેવાને માટે પૃથ્વી પર, સ્વર્ગમાંથી મુલાકાત લેવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા. અને મુલાકાત ખાલી ખાલી મુલાકાત નહોતી, એ મુલાકાત વધસ્તંભ પરના મરણને આધીન હતું. વધસ્તંભ પર મરણ પામવાને માટે, એના માટે આવેલા. એ મુલાકાત લીધી અને ઉદ્ધારની યોજના બનાવી. એટલે દાઉદ રાજા અહીંયા બહુ વાસ્તવિક રીતે કહે છે, માણસ તે કોણ છે કે તું તેનું સ્મરણ કરે છે, અને મનુષ્ય પુત્ર કોણ કે તું તેની મુલાકાત લે છે. અને વાલા ભાઈઓ અને બહેનો, ઈશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે આ પૃથ્વી પર તમારી ને મારી મુલાકાત લીધી છે, આપણને બનાવ્યા છે. તો આપણા માટે એ ઈશ્વરને ચિંતા છે કે આપણો નાશ ન થાય, પરંતુ આપણે અનંત જીવન પામીએ અને તારણની યોજના બનાવી એના ભાગીદાર બનીએ અને પ્રભુ એનો આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજના દિવસને માટે. આજનું મનન અને આજનો પ્રોમિસ સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ પ્રભુના નામે આમેન.